नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 7 विषय छे समाज, एमां छे चेप्टर नंबर 7 के प्रादेशिक संस्कृतिनुं घडतर। एमां आपणे पॉइंट जोवाना छे के भारतमां प्रांतीय भाषाओनो विकास, पछी भारतना उत्सवो अने गुजरातना उत्सवो, तो आपणे एना विषे अभ्यास करवानो छे। तो आपणे आगळ जोईए के विभिन्न समुदायनी जानकारी आपणने तेमनी भाषा परथी मळे छे। तो आपणने जे विभिन्न समुदाय छे एनी जानकारी आपणने सेना उपरथी मळे छे, तो के भाषा उपरथी मळे छे। જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના। હવે ગુજરાતી જે બોલતા હોય છે એને આપણે ગુજરાતી કહીએ છીએ, અને મરાઠી બોલતા હોય તો આપણે એને મહારાષ્ટ્ર અથવા તો મરાઠી કહીએ છીએ। ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। હવે જે ભાષા છે એની સાથે સાથે શું હોય છે, તો કે વિભિન્ન પ્રદેશમાં જે પોતપોતાના રિવાજો હોય છે તે હોય છે। પછી ખાનપાન કે ખાવા પીવાની વસ્તુઓ હોય છે, વસ્ત્ર પરિધાન હોય છે, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, આપણા દેશમાં જોવા મળે છે કે અલગ અલગ લોકો એ રીતે પોતાના અલગ અલગ પોતાની સંસ્કૃતિ પણ હોય છે। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન છે એ થતું રહ્યું છે, તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી છે એ અકબંધ છે। આપણા જે દેશમાં છે એ વિવિધ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ આપણને જોવા મળે છે, એટલા માટે જે સંસ્કૃતિઓ છે તેની વચ્ચે સદીઓથી આદાન પ્રદાન એટલે કે આપ લે થતી રહે છે। તેમ છતાં જે કેટલાક વિસ્તારો છે તેની ખાસ જે પરંપરાઓ છે આજ સુધી શું છે, તો કે અકબંધ છે। પછી છે કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, એમાં છે મલયાલમ કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું 13 રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું। હવે જે મલયાલમ છે, તો કે જે 9મી સદીમાં જે સ્થાપવામાં આવેલું છે મહોદયપુરમ, તો એ 13 રાજ્ય છે એનું હાલનો કેરળનો એક ભાગ હતું। કેરળની સંસ્કૃતિ તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। કે જે કેરળની સંસ્કૃતિ છે તેની ભાષા કઈ છે, તો કે મલયાલમ, તો કે તેની સાથે જોડતા આ જે સંસ્કૃતિ છે એને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે, તો જે કેરળની મુખ્ય ભાષા કઈ છે, તો કે મલયાલમ છે। તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે। 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો છે। હવે જે છે 14મી સદીમાં જે વ્યાકરણ અથવા તો કાવ્ય જે શાસ્ત્ર છે એ લીલા તિલકમ ગ્રંથ છે એ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો છે। પછી છે બંગાળી, તો કે બંગાળી ભાષાનો ઉદય છે એ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે। હવે જે બંગાળી ભાષા છે તેનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયેલો હોય એવું આપણે માનવામાં આવે છે, ને 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ એ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું। હવે 15મી સદી સુધીમાં જે ઉપભાષાઓ છે તથા બોલીઓ છે એ એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ છે એને ધારણ કર્યું છે, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની છે, જે પશ્ચિમ બંગાળ છે એની બોલચાલની એ ભાષા બની છે। જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે, કે આપણી જે ભાષા છે ભારતમાં જે અંગ્રેજ લોકો શાસન કરતા હતા ત્યારની શરૂઆતથી બંગાળની થતા યુરોપિયન ભાષાઓ છે એ બંગાળી ભાષા ઉપર એનું પ્રભુત્વ છે એ જોવા મળે છે। પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે, જે પ્રારંભિક બંગાળી સાહિત્ય છે એને બે ભાગોમાં વહેંચી શકાય છે, તો કે સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર પ્રથમ ભાગમાં છે એ સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ, અને બીજો ભાગ છે તો એમાં છે કે નાચ સાહિત્યનો સમાવેશ થાય છે। પહેલો ભાગ છે એમાં જે સંસ્કૃતના મહાકાવ્યો છે એનો અનુવાદ છે, અને બીજો ભાગ છે એમાં નાચ સાહિત્ય છે એનો સમાવેશ થાય છે। પછી છે ગુજરાતી, તો કે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે। ભારત કેવો છે, તો કે એમાં અનેક બોલી ભાષા અને અનેક પ્રકારની જે બોલીઓ છે એની સાથે સંકળાયેલું છે।
પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. હવે પ્રાચીન કાળથી જ આપણી જે ભારત દેશ છે તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને જે તમિલ ભાષા છે તે ભાષાઓનું વધારે ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો અને પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. કે પહેલાં એક જ ભાષા હતી એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી જે ભાષાઓ છે એ જન્મી છે. આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ છે એ વિકસી. તો કે આઠમી સદીથી જ આપણે જે પ્રાદેશિક ભાષાઓ છે એનો વિકાસ છે કેવો થયો, તો કે એનો વિકાસનો વેગ છે એ વધ્યો અને તેમાંથી ઘણી બધી પ્રકારની જે બોલીઓ છે એમાંથી એનો ઉદ્ભવ થયો અથવા તો ભાષાઓ છે એ નવી વિકસી. ઈસવીસન 10મીથી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કે 10મી 11મી સદી છે તો એમાંથી જે સંસ્કૃત છે, પ્રાકૃત છે અને જે અપભ્રંશમાંથી જે ગુજરાતી ભાષા છે એનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. અપભ્રંશ છે શું છે, તો કે ગુજરાતી જે ભાષા છે આપણી એની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાથી શરૂ થઈ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ છે એ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. હવે ગુજરાતી છે એના માટેનો જો આપણે કહી શકીએ તેવો જે સાહિત્ય યુગ છે તે નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ ઉપકી આવે છે. હવે આપણે જે નવો યુગ છે એ સૂત્રધારો તરીકે કોણ કોણ છે, તો કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે અને ભાલણ છે એ ઉપકી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. કે એને ભક્તિની સાથે સાથે ગુજરાતી ભાષા છે એનો પણ એને વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. નરસિંહ મહેતા છે તો એણે કઈ કઈ કૃતિની રચના કરી, તો કે શામળદાસના વિવાહ, પછી કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા આ વગેરે જે કૃતિઓ છે એની રચના નરસિંહ મહેતાએ કરી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. જો મીરાબાઈ છે એણે પણ કૃષ્ણ છે એને કેન્દ્રમાં રાખીને ઘણા બધા જે પદો છે એની રચના પણ એણે કરી છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. જે ભાલણ છે એણે પણ જે સૌપ્રથમ પોતાની જે રચનાઓ રચેલી કૃતિઓ છે એમાં જે ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા ભાખા છે એની સંજ્ઞા એણે આપી હતી. તેઓ પાટણના પ્રોઢ મોઢ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનાન પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે તે પાટણના શું હતા, તો કે મોઢ બ્રાહ્મણ હતા અને તેમણે જે આખ્યાન છે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુર્ગીખ્યાન, શિવભિલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો એમાં જેની કૃતિઓ કઈ કઈ છે, તો કે મુર્ગીખ્યાન, પછી ધ્રુવાખ્યાન, શિવભિલડી વગેરેના જે સંવાદો છે એનો એના એમાં સમાવેશ થાય છે. પછી છે ભારતના ઉત્સવો, તો એમાં છે કે જગન્નાથ રથ યાત્રા કે જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. તો કે જગન્નાથ રથ યાત્રા, તો કે જેની સાથે જે ધાર્મિક સંપ્રદાયો છે એ જોડાયા છે એમાં જે ઓડિશામાં જે આવેલી છે પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય એ સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ થાય છે વિશ્વના માલિક, એટલે કે જગતનો માલિક અથવા જગતનો નાથ. જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે એ શું છે, તો કે વિષ્ણુ શબ્દ છે એનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. 12મી સદી છે તેમાં ગંગવંશના જે રાજા છે અનંત વર્મા એણે જગન્નાથ મંદિરનું જે નિર્માણ કરવાનો નિર્ણય તેમણે લીધો. ઈસવીસન 1230માં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય છે એ જગન્નાથને અર્પણ કરી પોતાને તેના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. કે જે 1230 છે તેમાં 1230માં જે રાજા છે અનંગ ભીમ એ ત્રીજાએ પોતાનું રાજ્ય છે એ કોને અર્પણ કરી દીધું, તો કે જગન્નાથને અર્પણ કરી તેમના પ્રતિનિધિ તરીકે એમણે ઘોષિત
કર્યા. ઓડિશા જીતનાર મુઘલો, મરાઠા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કે જ્યારે હવે ઓડિશાને જીતનાર જે મુઘલો છે, તે મરાઠાઓ છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એ બધાએ આ જે મંદિર છે એને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો એમણે પ્રયત્ન કર્યો. તેમનું માનવું છે કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. કે જે મંદિર ઉપર આપણે શાસન નિયંત્રણ રાખશું તો લોકો પણ આપણા નિયંત્રણમાં આવી જશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે અને દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. હવે જે પુરી પ્રાંત છે તેમાં પ્રતિ વર્ષ કે દર વર્ષે એક વિશિષ્ટ પ્રકારની જે રથયાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે અને જેમાં જે વિષ્ણુના અવતાર માનવામાં આવે છે જગન્નાથજીને, એને રથમાં બેસાડી અને આખી જે પુરી છે જગન્નાથપુરી એમાં એને ભ્રમણ કરાવવામાં આવે છે. દેશ વિદેશથી આ જે લોકો છે આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. પછી છે હોળી. તો કે હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. હવે હોળીનો તહેવાર છે એ ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારત છે તેમાં તેનું વિશેષ મહત્વ છે. આ તહેવાર બે દિવસનો હોય છે, પહેલો દિવસ હોળી અને બીજો ધૂળેટી. કે આ બે દિવસ છે તહેવાર આવે છે, હોળી અને ધૂળેટી. આ દિવસે આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ છે તેને આસુરી શક્તિ, જે અસુરી શક્તિ હોય છે એના ઉપર સાત્વિક શક્તિ છે એના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટી ઉજવણી કરવામાં આવે છે. તો આજે દિવસે છે તો કે સાંજના સમયે હોળી છે એનું પૂજન કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે એકબીજા ઉપર રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવે છે. પછી છે લઠમાર હોળી બરસાણા. એટલે કે બરસાણા એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી છે લઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાના રાજાજીનું જન્મસ્થાન છે. બરસાના શું છે? તો કે રાજાજી છે, રાજા એનું જન્મસ્થાન છે. અહીં નંગનામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. કે જે બરસાના છે એની સ્ત્રીઓ સાથે એ હોળી રમવા માટે આવે છે અને રાજાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. કે જે રાજાજીનું મંદિર છે તેના ઉપર ધજા છે ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, તેથી આ હોળી છે એ લઠમાર હોળી તરીકે ઓળખાય છે. પછી છે કે લોહડી એટલે કે પંજાબ. કે આ તહેવાર હોળીને મળતો આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવાર છે એ હોળીને લગતો જ છે અને શીખ સંપ્રદાય છે સમુદાય એના દ્વારા આ તહેવાર છે એ 13મી જાન્યુઆરીથી કે આપણે જ્યારે મકર સંક્રાંતિ હોય એના આગળના દિવસે આ ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. એમાં શું હોય છે? તો કે રાત્રે અગ્નિ પેટાવે છે એનું પૂજન કરે છે અને એની પ્રદક્ષિણા કરી અને તેમાં મીઠાઈ છે એ પણ અર્પણ કરવામાં આવે છે. આ તહેવાર છે એ અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. કે આ તહેવાર છે કેવી રીતે શું માનવામાં આવે છે? તો કે અંધકાર પર વિજયના પ્રકાશના વિજયનું પણ પ્રતીક છે એવું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો આ કઈ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? તો કે પંજાબ, હરિયાણા અને દિલ્હી જે છે ની આસપાસના વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. પોંગલ. કે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તો પોંગલ શું છે? કે તમિલનાડુ છે એનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર છે એ મનાવવામાં આવે છે. કે આ જે તમિલનાડુ તો છે એના ઉપરાંત કયા કયા? તો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે એમાં પણ આ તહેવાર છે એ મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાથી થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ એના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી છે એ બનાવવામાં આવે છે. પછી છે ઓણમ. કે ઓણમ છે એ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. આ શું છે? ઓણમ છે એ તો કે કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. આ શું છે? તો કે મલયાલમ કેલેન્ડર છે એમાં પ્રથમ
મહિનામાં 10 દિવસ સુધી આ ઉજવાતો એક તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. તો એની જે મુખ્ય વિશેષતા છે કઈ ગણાવી શકાય છે? તો કે ફૂલોની સજાવટ છે, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા છે આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા એટલે કે વલમા કાળી તરીકે પણ ઓળખાય છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે, કે જ્યારે નૌકા સ્પર્ધા હોય છે ત્યારે તહેવારમાં સાદિયા નામનું ભોજન છે એ લેવામાં આવે છે. પછી છે દિવાળી, કે દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસોવદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કે ઉજવાતો તહેવાર છે. દિવાળી એ શું છે? તો કે વર્ષનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે, કે આની સાથે સાથે ઘણા બધા તહેવારો છે એ જોડાયેલા છે. આ તહેવાર છે એ પ્રકાશના પર્વ તરીકે પણ માનવામાં આવે છે. આપણે દિવાળીને શું માનીએ છીએ? તો કે પ્રકાશના પર્વ તરીકે આપણે એને માનીએ છીએ. પછી છે દુર્ગા પૂજા, કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે, કે આ દુર્ગા પૂજા છે એ પશ્ચિમ બંગાળમાં છે એનું વધારે મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી છે એ દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે, કે જે દુર્ગા દેવી છે એ મહિષાસુર ઉપર વિજય મેળવે છે એના દ્વારા જે ઉજવણી છે એ દુર્ગા પૂજા ઉત્સવથી માનવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ તહેવાર કેટલા દિવસ ચાલે છે? તો કે 10 દિવસ ચાલે છે, અને જે છેલ્લો દિવસ હોય છે ત્યારે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની જે મૂર્તિ છે એને જળમાં પધરાવી અને આને એનો પૂર્ણ કરવામાં આવે છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોના નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. તો કે આ જે ઉત્સવ છે એ મોટા ભાગના જે રાજ્યો છે એમાં નાના પાયે ઉજવવામાં, નાના અથવા તો મોટા પાયે ઉજવવામાં આવે છે. પછી છે નાતાલ, કે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ 25 ડિસેમ્બરે ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે. હવે આ નાતાલ છે એ જે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ આવે છે એને 25 ડિસેમ્બર એ લોકો છે ને ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે, કે આ તહેવાર દરમિયાન શું કરવામાં આવે છે? તો કે ઘર અને જે શેરી છે એને ક્રિસમસ ટ્રી અથવા તો જે અન્ય સુશોભનથી એને શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. તો આ તહેવારમાં શું હોય છે? તો કે એ દિવસે ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવે છે અને એકબીજાને ભેટ આપે છે. પહેલી જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે, કે પહેલી જાન્યુઆરી છે એના નવા દિવસ તરીકે ઉજવે છે. પછી છે મોહરમ, કે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો છે એ મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે, કે આ મોહરમ છે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે અને મુસ્લિમો છે એ કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. તો શું હોય છે? કે મુસ્લિમો છે એ કાળા રંગના કપડાં પહેરે છે અને એને શોક પ્રદર્શિત કરે છે. પછી છે ઈદ, તો કે ઇસ્લામ ધર્મમાં ઈદ બે માનવામાં આવે છે. તો કે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા. પછી ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમઝાન માસના રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. હવે ઈદ ઉલ ફિત્ર છે એને રમઝાન તરીકે પણ ઉજવવામાં આવે છે અને એકબીજાને ભેટી અને એને મુબારકબાદી આપે છે. પછી છે ઈદ ઉલ અઝા એટલે કે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. પછી છે પતેતી, કે પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે, કે આ જે પતેતી છે એ પારસીનો મુખ્ય તહેવાર છે અને પારસી વર્ષમાં જે છેલ્લા 5 દિવસો હોય છે એ ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. કે પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થનાગૃહ 11મા જઈ અવેસ્તા નામના જે પ્રાર્થના ગ્રંથ છે એને આપવામાં આવેલ પ્રસ્તાવના માટેની જે છે
પસ્તાવા માટેની જે પ્રાર્થના પણ એ કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. પછી છે ચેટીચંદ એટલે કે ચેટીચાંદ. ચેટીચંદ એ સિંધી ભાઈ બહેનનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો છે એ નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે એ ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે અને આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ છે ઝૂલેલાલ એની શોભાયાત્રા પણ તે કાઢે છે. કે ચેટીચંદ છે એ સિંધી લોકો છે એનો ભાઈ બહેનનો તહેવાર છે અને એ શ્રદ્ધાળુઓ તાહીરી એટલે કે મીઠો ભાત એ પ્રસાદ તરીકે વેચે છે. કે જે શ્રદ્ધાળુ લોકો હોય છે એટલે કે તાહીરી એટલે કે મીઠો ભાત છે એ પ્રસાદ તરીકે વેચે છે. પછી છે ગુજરાતના ઉત્સવો, તો એમાં છે નવરાત્રિ. કે આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. એવા આપણને ખ્યાલ છે કે આસો સુદ એકમ થી આસો સુદ નોમ છે એ દિવસને આપણે નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ નવ દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે અને નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. અને આજે શક્તિનું આરાધનાનું પર્વ છે અને લોકો છે એ નવ દિવસ દરમિયાન છે એ લોકો છે એ મા દુર્ગાની પૂજા કરે છે અને નવરાત્રિમાં ગરબા રમી અને લોકો છે ગરબા અને ગુજરાતની આપણી આગવી વિશેષતા છે. પછી છે ઉત્તરાયણ. કે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. હવે ઉત્તરાયણ એટલે શું? કે જે સૂર્ય છે એ ધન રાશિમાંથી શેમાં આવે છે? તો કે મકર રાશિમાં આવે છે એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ. એ મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. પછી છે રથયાત્રા. કે જગન્નાથપુરીની રથયાત્રા જેમ ભારતમાં વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે કે જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આપણને ખ્યાલ છે કે જગન્નાથપુરીની જે રથયાત્રા છે એ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનો છે એના સુદ બીજના દિવસે એ નીકળે છે. અમદાવાદમાં જે નીકળે છે રથયાત્રા એ સવિશેષ અને આકર્ષક હોય છે. આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો છે એ ભાગ લે છે. વહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે ને રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. તો આ રથયાત્રામાં કોણ હોય છે? તો કે ભગવાન જગન્નાથ એના મોટાભાઈ બલરામ અને બહેન જે સુભદ્રા છે એ રથમાં સવાર થઈ અને નગરચર્યા માટે નીકળે છે. પછી છે મેળાઓ. તો કે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. તરણેતરનો મેળો તો ક્યાં ભરાય છે? તો કે સુરેન્દ્રનગરમાં. પછી વૌઠાનો મેળો એ અમદાવાદમાં. ભવનાથનો મેળો તો કે જૂનાગઢમાં. પછી શામળાજી ગદાધરનો મેળો તો કે શામળાજી અરવલ્લીમાં. પછી પલ્લીનો મેળો તો ક્યાં? તો કે રૂપાલ ગાંધીનગરમાં. પછી ભાદરવી પૂનમનો મેળો તો કે અંબાજી બનાસકાંઠા. પછી સરખેજનો મેળો તો કે અમદાવાદમાં. ગોળ ગધેડાનો મેળો તો કે ગરબાડા એટલે કે દાહોદ. પછી ચિત્ર વિચિત્રનો મેળો તો કે સાબરકાંઠા. પછી માધવપુરનો મેળો તો છે માધવપુર પોરબંદર. મીરાદાતાનો ઉર્સ મુબારક તો કે ઉનાવા મહેસાણા. આ બધા જે મેળાઓ છે એ જાણીતા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના પાઠની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું.